એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં ડોગ પ્રેમીઓ માટે પીએસએ રણભૂમિ ઇવેન્ટનું આયોજન. અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી પીએસએ રણભૂમિ ઇવેન્ટની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ત્યારે ડોગની વિશેષ ઇવેન્ટ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ રાવણી ફાર્મ બોપલ ખાતે યોજવામાં આવી રહી છે, જેનું આયોજન વોલ્ફ માસ્ટર K9 તથા ધ ડક્કન ડોગ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્ટેડ બાય ધ બાર્ક યુનિવર્સિટી તેમાં સહયોગી બનશે. આ ઇવેન્ટ ડે નાઇટ રહેશે, જેથી સાંજે 4 વાગ્યાથી આ ઇવેન્ટ શરૂ થશે. ખાસ કરીને આપણે ટીવી પર એવા દ્રશ્યો ડોગના ચોક્કસથી જોયા હશે કે જેમાં ડોગ્સ કમાન્ડ બાદ હેન્ડલર પર પ્રોટેક્શન માટે હુમલો કરવા કરતા જોવા મળે છે. પ્રેશરવશ ડોગ હુમલો કરતા હોય, ખાસ કરીને સુરક્ષા માટે પણ આ પ્રકારે તાલીમ અપાતી હોય છે, ત્યારે આ ઇવેન્ટમાં ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો અમદાવાદીઓને નજીકથી પ્રથમ વખત જોવા મળશે. પીએસએ રણભૂમિ 2024 ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં ઇવેન્ટ રાખવામાં આવી છે. પીએસએનો મતલબ પ્રોટેક્શન સ્પોર્ટ્સ એસોસિએશનનું ફૂલ ફોર્મ છે. આ સ્પોર્ટ્સ યુએસનું છે, ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં છે, અને એના માટે જે જજિંગ અને જે એના સિનિયર ડિકોય છે સાઉથ આફ્રિકાથી આવે છે, અને જે બીજા ડિકોઇઝ છે એ ઇન્ડિયામાંથી, ઓલ ઇન્ડિયામાંથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, પૂના, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ ત્યાંથી આવવાના છે. અને આના જે પાર્ટિસિપેન્ટ્સ છે એ આખા ઇન્ડિયામાંથી આવવાના છે, ગુજરાતમાંથી ખાલી એક જ પાર્ટિસિપેન્ટ છે. હું છું, મેં પીએસએ જો સ્પોર્ટ હૈ ડોગ સ્પોર્ટ ઉસકા ડિકોય હું. ડિકોય મતલબ યે એસા બંદા હોતા હૈ કે જો ડોગ્સ કો ટેસ્ટ કરતા હૈ ફીલ્ડ પે, ઉનકા બાઇટ કૈસા હૈ, વો બાઇટ કૈસે કરતે હૈ, ઉનકા કોન્ફિડન્સ લેવલ કૈસા હૈ. और ये जो मेरे साथ है राजू भाई, दीक्षय और कार्तिक, हम सब डिकॉज है इस स्पोर्ट के लिए. हम डॉग्स बिल्ड भी करते हैं और हम डॉग्स ट्रायल में जाके डॉग्स को टेस्ट भी करते हैं. तो ये स्पोर्ट में होता क्या है, डॉग्स को हम लोग स्टिक हिट से डरते हैं या नहीं डरते हैं, कुर्सी आती है तो डरते हैं कि नहीं डरते, ये सब देखते हैं. तो ये जो स्पोर्ट है, ये स्पोर्ट में डॉग का एक ऑलराउंड डेवलपमेंट होता है, जहाँ पर डॉग सुनता है बात, नहीं सुनता है, प्रेशर लेता है, नहीं लेता है, ये सब होता है. डर लगता है, देखो डॉग जब काटता है तो डर लगना चाहिए, पर हमारा जो बाइसेप है, बाइसेप पे ब्लड का क्लॉटिंग आता है, हमें दर्द होता है, काला नीला पड़ जाता है, तो डर तो रहता ही है डॉग का, रहना भी चाहिए, बस इतने कि हमें इंजरी नहीं होता है इसके थ्रू. अजय प्रकाश हूँ, गाजियाबाद नोएडा. या पीएसए 2 लेवल 2 के लिए मैं आया हूँ अटेम्प्ट करने के लिए, और बहुत खुशी हो रही है रणभूमि गुजरात में ये फर्स्ट टाइम रखते हैं. बहुत अच्छा कॉम्पिटिशन है, और मैं फर्स्ट ऑफ ऑल मेहताजी और ऑर्गेनाइजर टीम को मैं थैंक्स करूँगा कि चांस मिला, ये अपॉर्चुनिटी हर स्पोर्ट्स पर्सन के लिए, एट लेवल्स के लिए जो इस फील्ड में कुछ करना चाहता है. और स्पेशली ये गेम US का गेम है, और पीएसए K9 डॉग स्पोर्ट्स है. K9 रिलेटेड मतलब बाइटिंग, बाइट वर्क, स्निफिंग वर्क, डिटेक्शन वर्क, ऑल काइंड ऑफ वर्क इसमें होते हैं. तो स्पेशली ये प्रोटेक्शन वर्क है, इसके लिए आप पर्सनल प्रोटेक्शन वर्क डॉग्स को रेडी करते हो. इसको गेम के रूप में सांचे में इसके फाउंडर ने, जो जेरी पेट्सो, उन्होंने बनाया और प्रेजेंटेशन किया रखा, जिसको आज हम फॉलो कर रहे हैं पैशन के साथ. ये वॉरियरों का गेम है. अही समग्र भारत माथी आवेला સહભાગીઓને તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટેશન પણ કરશે. મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઇવેન્ટમાં જોવા માટે ઉત્સુક થયા છે, ત્યારે એ માટેના વિઝિટર પાસ બુક માય શો પર ઉપલબ્ધ થશે, તથા આ સિવાય ડોગ હોટેલ, વર્લ્ડ પેટ માર્ટ, પેટ્સ એન્ડ પાઉઝ વેટ હોસ્પિટલ તથા ડૉક્ટર એપી સેપ પેટ ક્લિનિક ખાતે પણ આ પાસ અવેલેબલ થશે. પીએસએ એટલે પ્રોટેક્શન સ્પોર્ટ્સ એસોસિએશન, કે જેમાં 4 વિવિધ સ્તરો હોય છે, જેમાં PDC પ્રોટેક્શન ડોગ સર્ટિફિકેટ, PSA 1, PSA 2, PSA 3 સાથેના દ્રશ્ય આધારિતની આ રમત છે, જ્યારે PDC એ તમારા ડોગના માટેનું વાસ્તવિક શીર્ષક નથી. તે દરેક ડોગને સ્પર્ધા કરવા અને ટાઇટલ મેળવવા માટે સક્ષમ થવા પહેલા તેમાંથી પસાર થવાની એન્ટ્રી લેવલની કસોટી છે. મેં દિલ્હી સે આયા હું, મેરા ડોગ ટ્રેનિંગ સ્કૂલ હૈ કેન એન્ડ કન્ડિશનિંગ,
मैं 2016 से पीएसए ट्रायल कंपटीशन खेल रहा हूँ अपने डॉग्स के साथ, और मेरा डॉग फर्स्ट पीएसए 2 फर्स्ट लेग डॉग बना था 2022 में, और मैं एशिया का फर्स्ट पीएसए जज भी बन गया हूँ अब. सो आई कैन अब स्टार्ट कर सकता हूँ मैं अपना जजिंग प्रोग्राम. मैं इस ट्रायल के लिए आया हूँ अहमदाबाद में अपने डच शेपर्ड के साथ जो कि 18 मंथ्स का है, उसके साथ उसकी पीएसए 1 सेकेंड लेग के लिए और पीएसए 2 ट्रायल करने के लिए. जजिंग करने के लिए बेसिकली हमें बहुत ध्यान रखना पड़ता है डॉग की टेक्निकलिटी के ऊपर कि उसकी ओबीडियंस के अंदर डॉग की टेक्निकलिटी कैसी है, हैंडलर ज़्यादा हेल्प तो नहीं दे रहा डॉग को, और प्रोटेक्शन के अंदर हमें देखना पड़ता है डॉग का कॉन्फिडेंस कैसा है, डॉग का करेज कैसा है, डॉग अलग अलग सिनेरियो को अप्रोच कैसे कर रहा है, और उस हिसाब से हमें जजिंग के अंदर स्कोर देना पड़ता है. बेसिकली इंडिया में 2016 से शुरू हुआ था पीएसए और हम ही करने वाले थे पहली बार, है ना. तो ये गेम हम लोगों ने मिलकर शुरू किया, तो अभी अभी हमारे पास काफ़ी डॉग्स हैं पीएसए के लिए दिल्ली से. तो हम बेसिकली ऐसे हम अभी गुजरात में आए हैं तो यहाँ सपोर्ट करने के लिए, ताकि ये जगह डॉग स्पोर्ट में डेवलप हो पाए, है ना. तो बेसिकली हमारा जो फंडा है, हमारा जो पीएसए का फंडा है कि वो ऐसा कि सपोर्ट टू ईच अदर, है ना. और हमारे इंडिया में डॉग कल्चर नहीं है, तो हम डॉग कल्चर को प्रमोट करना चाहते हैं कि वो आगे बढ़े, तो इसलिए हम उसकी हेल्प करते हैं. પીએસએ માં એવા દ્રશ્યો હોય છે કે જે રોજિંદા જીવનમાં ઉતરી આવ્યા છે, જેમ કે કાર જેકિંગ, હેન્ડલર પર હુમલો, દબાણ હેઠળ કરડવું છતાં હેન્ડલરને સંપૂર્ણ નિયંત્રણમાં રહે, જે રોજિંદી જીવનમાં એ આવશ્યક પણ કેટલીક પરિસ્થિતિ પ્રમાણે હોય છે. તેથી જ તમારે તમારું પ્રમાણપત્ર મેળવવા માટે આજ્ઞા પાલન અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવાનું રહે છે. પીએસએના ઓબેડેટિવ ટ્રેનિંગ હોય છે, જેમાં ડોગ્સ કમાન્ડ આપતા બિહેવિયર કે પરફોર્મન્સના કમાન્ડ પર કરે છે. સમગ્ર ભારતમાં પીએસએ ઉત્સાહીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમની ક્ષમતાને બહાર લાવવાનો અને વધુ સારી રીતે પરફોર્મન્સ આપવા પણ નજરે પડશે. ખાસ કરીને આ ઇવેન્ટ સફળ બનાવવા માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં સ્તવન મહેતા અમદાવાદ ઇવેન્ટ હોસ્ટ તથા મરિલ સેન્ડલર જજ, સાઉથ આફ્રિકા તથા જોની સિલ્વાર કામાચો સિનિયર ડેકોચ સાઉથ આફ્રિકા તથા અન્વે ચૌહાણ ડેકોય પુણે તથા સમીર ઠાકુર જેવા કુશળ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પણ પોતાના અનુભવ સાથે અહીંયા ઉપસ્થિત રહેશે. આમ ડોગ લવર માટેનો એક અદ્ભુત પીએસએ રણભૂમિ ઇવેન્ટ અમદાવાદમાં યોજવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.